ગણેશ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. અમદાવાદ કલેક્ટર ખાતે છ જિલ્લાના આદિવાસીઓએ સલામતી અધિનિયમ 2013ના ઝડપી અમલ માટે અને કાયદાની જોગવાઈના સદંતર થતા ઉલ્લંઘન અંગે એકલવ્ય સંગઠન દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર. અમદાવાદ ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલથી આવેલ આશરે 10,000થી વધુ આદિવાસીઓ દ્વારા રિવરફ્રન્ટ ખાતે ભેગા થઈને એક વિશાળ રેલી કાઢવામાં આવી, જે સુભાષ બ્રિજ પાસે આવેલા કલેક્ટર કચેરી ખાતે ભેગી થઈ હતી. પૂર્વપટ્ટી વિસ્તારમાં વન અધિકાર અધિનિયમ 2006 મુજબ અમલીકરણને લગતા પ્રશ્નો અને માંગણીઓને લઈને તેઓ સૌ એકત્ર થયા હતા. તેમના જણાવ્યા મુજબ મનરેગા 2005 અને અન્ન સલામતી અધિનિયમ 2013ના ઝડપી અમલ અને કાયદાની જોગવાઈના ઉલ્લંઘન અંગે રજૂઆત કરવા એકત્ર થયા હતા અને રેસિડેન્ટલ કલેક્ટર મેહુલ કે દવે સામે તમામ પ્રશ્નો અને માંગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું, જેમાં તેમની માંગણીઓને જોતા વન અધિકાર નિયમ 2006 મુજબ 10 એકરની મર્યાદામાં જેટલો કબજો હોય તેટલી જમીન મેળવવી જોઈએ, જે ખેડૂતોએ દાવા અરજી કરી હોય તેવા તમામને વ્યક્તિગત જવાબ મળવો જોઈએ. ખેડૂતોને આખા ગામના સામૂહિક નામો સાથે 7-12 અને અધિકારપત્ર આપવામાં આવે છે. તેને બદલે વ્યક્તિગત ખેડૂતોના નામે 7-12 અને હકપત્ર સનદ એવી જોઈએ, તેમજ તેમના પ્રશ્નોને જોવા જોઈએ. તો પ્રાંત કક્ષા અને જિલ્લા કક્ષાએથી જ નોટિસ મળે છે, તેમાં ખોટા કારણો દર્શાવી દાવેદારોને દાવો નામંજૂરના કારણો દર્શાવી નોટિસ મોકલવામાં આવે છે. ખેડૂતોને સાંભળ્યા વગર ના મંજૂર નિર્ણય લેવાય છે. દાવા અરજીઓની સુનાવણી નથી થતી, જ્યારે મનરેગાના કાયદા હેઠળ 15 દિવસમાં કામ આપવું, બેરોજગારી ભથ્થું આપવું, કામકારીનો પગાર 15 દિવસમાં નથી ચૂકવાતો, તો કાયદા મુજબ વળતર આપવામાં આવે. આ યોજના હેઠળ ખેત, તલાવડી અને સામૂહિક કૂવાઓ બનાવવાની તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, વહીવટી માટે પૂરતા સ્ટાફની નિમણૂક કરવામાં આવે, તેમજ અન્ય પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ન સલામતીને લઈને માંગણીઓમાં દરેક પંચાયતમાં સસ્તા અનાજની દુકાનદારમાં, મામલતદારમાં અને તાલુકા પંચાયતમાં નાગરિકોને વિનામૂલ્યે પરિવારની યાદી જોવા મળે. કાયદાની જોગવાઈ મુજબ અનાજ પૂરું પાડવામાં નથી આવતું, તે પૂરું પાડવામાં આવે. જે નાગરિકોને અત્યાર સુધી કાયદા મુજબ અનાજ નથી આપવામાં આવ્યું તેમને અનાજ ભથ્થું આપવામાં આવે. સસ્તા અનાજની દુકાન એક જ દિવસ ખોલવામાં આવે છે અને દુકાનદારો બોર્ડ પર ભાવ પણ નથી લખતા અને પૂરતો જથ્થો આપતા નથી. જ્યારે દુકાન સંચાલકો સામે મહિલાઓ ફરિયાદ કરે છે ત્યારે તેમને અભદ્ર ભાષા બોલવામાં આવે છે, જેથી તમામ દુકાનદારો સામે કાયદાકીય પગલાં ભરી તેમના લાયસન્સ રદ કરવામાં આવે. અનાજ લેવાની કૂપનના 10 રૂપિયા લેવામાં આવે છે, જે બંધ કરવામાં આવે. દરેક ગામમાં એક સસ્તા અનાજની દુકાન હોવી જોઈએ વગેરે અન્ય માંગણીઓ સાથે તેમના તમામ પ્રશ્નોની રજૂઆત કરી હતી. આ ઉપરાંત તમામ આદિવાસીઓએ જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી 2019માં આવનારી ચૂંટણીમાં સરકાર સામે આંદોલન કરવાની ચીમકી આપી હતી. અમે લોકોએ જંગલ જમીનનો જે કાયદો આવ્યો એ 2005-06માં આવ્યો છે, એના અત્યારે 12 વર્ષ પૂર્ણ થયા છે. તો જંગલ જમીનના કાયદાનું આજ દિવસ સુધી અમારું જે કાયદાનું અમલીકરણ કરવું જોઈએ એ અમલીકરણ કર્યું નથી. મોટાભાગના 90% દાવા અમારે મોટાભાગે આ લોકોએ નામંજૂર કર્યા છે, કોઈ પણ કારણ વગર. એમાં લખ્યું છે કે તમારો આધાર પુરાવો નથી એટલા માટે તમારા દાવા નામંજૂર કરવામાં આવે છે, પરંતુ કયો આધાર પુરાવો નથી એ આ લોકોએ અમને આ દિવસ સુધી બતાવ્યો નથી. અને અમને લોકોને જે લોકોને દાવા મંજૂર કર્યા છે એ દાવા અમે લોકોએ હેક્ટરમાં જમીન માગી હતી, તો આ લોકોએ ગુંઠામાં મંજૂર કર્યા છે. 1 ગુંઠો, 5 ગુંઠા, 10 ગુંઠા, 20 ગુંઠામાં અમારે 20 ગુંઠા, 10 ગુંઠામાં અમારો પોતાનું મકાન પણ બંધાતું નથી. એટલા માટે એનો અમે વિરોધ કરીએ છીએ. અમને જમીન પૂરેપૂરી જે માગેલી છે 10 એકર, 8 એકર, 5 એકર જે માગી છે અમને મળવી જોઈએ, એટલા માટે એનું અમે આવેદનમાં લખ્યું છે. 15,000 થી 20,000, 25,000 જેટલા આદિવાસી હાલમાં અમે લોકો આવ્યા છીએ. મુખ્યમંત્રીને આધીને અમે જે આવેદન લખ્યું છે, મુદ્દા લખ્યા છે, જો એ આવેદનની અંદર જે મુદ્દા લખ્યા છે એનું અમલીકરણ ન કરવામાં આવે તો આવનારા સમયની અંદર 2-3 લાખ લોકો અમે અમદાવાદની અંદર આવીને ઉતરી પડીશું અને રેલી ધરણા કરીશું. અને સાથે સાથે આવનારા સમયની અંદર 2019માં અમારા આવેદનમાં જે મુદ્દા રાખ્યા છે એનું અમલીકરણ ન કરવામાં આવશે તો 2019ની અંદર અમે લોકો બતાવી દઈશું કે અમારી તાકાત કેટલી છે. સંજીવ કુમાર રાજપૂત સાથે NS ગુજરાત ન્યૂઝ, અમદાવાદ. બગસરા નગરપાલિકાના પ્રમુખનું અવસાન થતા ફરી પ્રમુખની વરણી પ્રાંત અધિકારીની અધ્યક્ષસ્થાને યોજવામાં આવી.
જેમાં ભાજપ કોંગ્રેસના સહિત લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આતંકી પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાના પ્રમુખનું અવસાન થતા ફરી પ્રમુખની વરણી પ્રાંત અધિકારીની અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ, જેમાં ભાજપ કોંગ્રેસના સહિત લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે પીએસઆઈ ડી કે સરવૈયા સાહેબ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ત્યારે હાલ થોડા દિવસ પહેલા બગસરા નગરપાલિકાના પ્રમુખ ચંપાબેન બઢિયાનું વૃદ્ધાવસ્થામાં અવસાન થતાં તેમની ફરીથી પ્રમુખની વરણી કરવામાં આવતા પ્રમુખ દાવેદાર સહિત રાજકીય આગેવાન હાજર રહ્યા હતા. તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ ભાજપ કોંગ્રેસના પ્રબળ દાવાઓ વચ્ચે પક્ષાંતર ધારાએ 5 સભ્યોને સસ્પેન્ડ કરતા રાજકારણ ગરમાયું હતું. તેમજ હાલ ભાજપ પાસે નગરપાલિકાની સત્તા છે. આજ રોજ બગસરા નગરપાલિકા ફરી વખત પ્રમુખ પદની ચૂંટણી યોજાયેલ, જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને ભાજપે ફરી વખત રસીલાબેન મુકેશભાઈ પાથરને બગસરા નગરપાલિકાના પ્રમુખની સત્તા સોંપવામાં આવી. ત્યારે પ્રમુખને વિકાસલક્ષી કાર્ય પૂરજોશથી ચાલતી રહ્યું હોય તેવું જણાવ્યું. ત્યારે હાલ ધારી પ્રાંત અધિકારી આર કે ઓઝા સાહેબ, મામલતદાર આઈએસ તલાટ સાહેબ, ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતમાં પ્રમુખ હિરેનભાઈ હિરપરા દ્વારા રસીલાબેન પાથરનો મેન્ડેટ આપતા રસીલાબેન પાથર 10 મતેથી ચૂંટાઈ આવે છે. સામે કોંગ્રેસના ઉમેદવારને 9 મત મળ્યા છે. આ સાથે અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બીજી વાર અત્યારે નગરપાલિકાના પ્રમુખ પદે બિરાજમાન થયા છે. આગામી દિવસોમાં નગરપાલિકામાં વિકાસની રાહે જે કંઈ પણ રાજ્ય સરકારને સહકાર લઈ અને કામગીરી કરવામાં આવશે, જેમાં સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે સૌને સાથે રાખી આજે અમારી સાથે એક મત અમને વધારાનો મળ્યો છે. એમાં અત્યારે રમેશભાઈ સોમાણીએ અપક્ષ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ મૂકી અમને આજે મત આપ્યો છે. આજે બગસરા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી અંદર ભારતીય જનતા પાર્ટીના રસીલાબેન મુકેશભાઈ પાથર જંગી બહુમતીથી આ ચૂંટાયેલ જાહેર થયા છે અને આ ચૂંટણીમાં ભાજપના 9 સભ્ય, કોંગ્રેસના 9 સભ્ય અને એક અપક્ષ હાજર હતા. એ અપક્ષ રમેશભાઈ જે સોમાણી એ ભારતીય જનતા પક્ષની આજે ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીને મત આપી અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસીલાબેનને જીતાડવામાં મત આપ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય રેખાબેન અમૃતલાલ પરમાર અને હરેશભાઈ મેઘજીભાઈ રંગાડિયા જે ગેરહાજર રહ્યા હતા અને આ સભ્યો જે ગેરહાજર રહ્યા છે એને પક્ષની સૂચના અનુસાર હું શહેર ભાજપના પ્રમુખ તરીકે 6 વર્ષ માટે સસ્પેન્ડ કરું છું અને પાર્ટીમાંથી જનતા પાર્ટીમાં બહુ ખુશ છું. બગસરા નગરપાલિકામાં હું બધા કામ સહાયક આપવા અને રાજી ખુશી શું કામ કરવા તૈયાર છું. અશોક મણવર સાથે અનેસ ગુજરાત ન્યૂઝ અમરેલી. બાબરામાં જલારામ બાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટી દ્વારા 7મું ભવ્ય સમૂહ લગ્ન યોજાયું, જેમાં 14 નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. ત્યારે પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ દ્વારા આશીર્વાદ પાઠવીને આયોજક સહિત પાલિકા પ્રમુખ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અમરેલી જિલ્લાના બાબરામાં જલારામ બાપાના મંદિરે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટી દ્વારા 7મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. અહીં સમૂહ લગ્નમાં હિન્દુ મુસ્લિમ સહિત 14 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા છે. ત્યારે તાપડિયા આશ્રમના મહંત ઘનશ્યામદાસ બાપુ તેમજ મુસ્લિમ સમાજના સંત સોએબ બાપુ કાદરી ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારે હાલ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટીના મુખ્ય આયોજક રમઝાનભાઈ જીવાણીના માર્ગદર્શન આયોજિત આ સમૂહ લગ્નમાં મુખ્યદાતા હસન અલી કપાસી, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાડા, બર્તકભાઈ ગાંગાણી, કિરીટભાઈ એન્દ્રોડિયા, સુફી સાબ, ભાર્ગવભાઈ સોની, અકબરભાઈ, અનિલભાઈ વણઝારા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને સમૂહ લગ્નના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહીં સમૂહ લગ્ન સમિતિ દ્વારા પૂજ્ય ઘનશ્યામદાસ બાપુ, સોએબ બાપુ તેમજ પાલિકા પ્રમુખ વનરાજભાઈ વાડા સહિતના મુખ્ય મહેમાનો અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે બાબરા ખાતે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટી દ્વારા દર વર્ષે સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં હિન્દુ અને મુસ્લિમ પરિવારના લોકો જોડાય છે. છેલ્લા 7 વર્ષથી આયોજિત આ સમૂહ લગ્નમાં આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નમાં મુખ્યદાતા કપાસી ફાઉન્ડેશન, સંતોકબેન લાખાણી મેમોરિયલ ટ્રસ્ટ તેમજ જેપી જીવાણી સ્મારક ટ્રસ્ટ સહિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પૂરતો આર્થિક સહકાર આપવામાં આવ્યો.
આ સમૂહ લગ્નમાં ઇન્ડિયા વોલેન્ટિયર વલારડી ગૌશાળા તેમજ કપિલા હનુમાનજીની જગ્યાના સ્વયંસેવકોએ પૂરતી સેવા કરવામાં આવી તેમજ ભવ્ય સમૂહ લગ્નને સફળ બનાવવા મુખ્ય આયોજક રમઝાનભાઈ જીવાણીના માર્ગદર્શન હેઠળ સુગરાબેન કપાસી, નંદલાલભાઈ કોટક, જયેશભાઈ સેદાણી, અમરશીભાઈ દસલાણીયા સહિતના સમૂહ લગ્ન કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. પંકજ ઇન્દ્રોણિયા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. જાફરાબાદ ખાતે સમસ્ત તળપદા કોળી સમાજનો 8મો સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં 27 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા, ત્યારે સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. જાફરાબાદ શ્રી સમસ્ત તળપદા કોળી સમાજનો 8મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ સમૂહ લગ્નમાં સમસ્ત તળપદા કોળી સમાજ દ્વારા 8મો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજવામાં આવ્યો, જેમાં 27 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. ડેડાણ અમરદાસ આશ્રમના મહંત દેવેન્દ્રદાસ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો, તેમજ આ અવસરે સાધુ સંતો તેમજ સમાજના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન અવસરે 27 યુગલોને આશીર્વચન પાઠવ્યા હતા. આ અવસરને સફળ બનાવવા તમામ વિવિધ ગ્રુપ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. પ્રતાપવાડા સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. ગુજરાત રાજ્ય યુવક બોર્ડ કાંકરેજ તાલુકા અને થરા શહેર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે થરા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું અને સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આજરોજ કાંકરેજ તાલુકાના થરા ખાતે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને થરા શહેર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે થરા રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને સફરજન આપી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યા, તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા તેમજ કાર્યકરો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ થરાના સંયોજક ઉમેશભાઈ પ્રજાપતિ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ કાંકરેજના સંયોજક ભરતસિંહ વાઘેલા અને જયેશભાઈ ચૌધરી, તેજજી ઠાકોર, પ્રમુખ થરા શહેર ભાજપ, મહામંત્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને રાયમલભાઈ પટેલ, હરેશભાઈ ચૌધરી, ફકુભાઈ, બકુલભાઈ નાઈ, નરેન્દ્રસિંહ વાઘેલા, ગૌરવ ઠક્કર અને મહેન્દ્રભાઈ જોશી તેમજ કાંકરેજ અને થરાના સ્વામી વિવેકાનંદ મંડળના પ્રમુખશ્રીઓએ હાજરી આપી હતી. આજે ભારતના મહાન રાજનેતા પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવક મંડળ થરા રાજ્ય સરકાર યુવા અને સંસ્કૃતિક વિભાગ પ્રેરિત સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ચાલે છે. આ યુવક મંડળ દ્વારા પંડિતજીની પુણ્યતિથિ નિમિત્તે આજે થરા રેફરલ હોસ્પિટલની અંદર યુવા મંડળના સૌ સભ્યો દ્વારા અહીં સફાઈ કરવામાં આવી અને સાથે અહીં બીમાર દર્દીઓને ફૂડ વિતરણ કરી એ ખૂબ ઝડપી સાજા થાય એવી શુભેચ્છા પાઠવવાનો આજનો કાર્યક્રમ હતો. જી હર્ષિ વાઘેલા સાથે NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર.
દક્ષિણ ગુજરાત ક્ષત્રિય સંઘ મગોબ દ્વારા 8મા સમૂહ લગ્નનો સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ડાભા ગામે આયોજિત સમૂહ લગ્નમાં રાજપૂત સમાજના 18 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. રાજપૂત સમાજમાં સંગઠન શક્તિ મજબૂત બને, આખો સમાજ એક મંચ પર આવે હેતુથી દક્ષિણ ગુજરાત રાજપૂત સંઘ મગોબના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ 8મા સમૂહ લગ્નનું પલસાણા તાલુકાના ડાભા ગામે આયોજન કરાયું હતું. મોંઘવારીના સમયમાં ખાસ કરીને મોટા લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ આર્થિક રીતે નબળા પરિવારો માટે બોધ સમાન બની જાય છે, ત્યારે આવા ખર્ચાઓ નાબૂદ થાય તે હેતુ સાથે દક્ષિણ ગુજરાત રાજપૂત સંઘ દ્વારા આયોજન કરાયાનું પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે મંતવ્ય વ્યક્ત કર્યો હતો. ડાભા ગામે આયોજિત દક્ષિણ ગુજરાત રાજપૂત સંઘ મગોબ સમૂહ લગ્નમાં મુખ્ય મહેમાન તરીકે માજી મુખ્યમંત્રી શંકરસિંહ બાપુ હાજર રહ્યા હતા. સાથે જ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સુતરિયા અને સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ, પ્રતાપસિંહ બારસદિયાનું સમાજના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીના હસ્તે સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સમૂહ લગ્નના દાતાઓનું પણ શંકરસિંહ બાપુના હસ્તે બહુમાન કરાયું હતું. દક્ષિણ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સંઘ મગોબ આયોજિત સમૂહ લગ્નમાં દક્ષિણ ગુજરાતભરમાંથી 18 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા, જેમાં ડાભા, કરાદા, વાંકાનેડા સહિતના પલસાણા વિભાગના યુવાનોએ દિવસોથી તંતોડ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો તેમજ સંગઠનનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સમૂહ લગ્નમાં કોસંબા, બારડોલી, વાલોડ, વ્યારા વિભાગના રાજપૂત સમાજના પ્રમુખો ઉપસ્થિત રહેતા સુરત જિલ્લા રાજપૂત યુવા સંગઠનના નવયુવાન પ્રમુખ અમિતસિંહ ચાવડા તેમજ યુવા ટીમે તમામનું અભિવાદન કર્યું હતું, જ્યારે દિલીપસિંહ મહેડાએ આભાર વિધિ કરી સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડ્યો હતો. મેહુલ ગોસ્વામી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. ભાવનગર જિલ્લાના વલભીપુરાના ચમાડી ગામની ગોચર જમીનના મામલે માલધારી સમાજ આગળ આવ્યો છે. 1400 વીઘા જેટલી ગોચરની જમીન ઉપર ભૂમાફિયાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેના કારણે માલધારી સમાજ દ્વારા આજે વલભીપુરા તાલુકા કચેરી ખાતે મોટી સંખ્યામાં આવેદન પત્ર આપી ધરણા યોજીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. માલધારીઓ માલઢોર લઈને નીકળ્યા હતા, જોકે મંજૂરી ન હોવાથી પોલીસે માલઢોરને ખેતરમાં રોકી રાખ્યા અને માલધારીઓને એક ટેબલથી બીજા ટેબલ અધિકારીઓએ દેખાડ્યા હતા. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ચમારડી ગામની 1400 વીઘા જેટલી ગોચરની જમીન પર ભૂમાફિયા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ કરતા માલધારી સમાજ હવે આક્રોશમાં આવી ગયો છે અને આજે ચમારડી ગામે મોટી સંખ્યામાં માલધારી સેનાના કાર્યકરો તેમજ માલધારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈને ચમારડીથી વલ્લભીપુર સુધી રેલી યોજી નીકળ્યા હતા, પણ પોલીસે મંજૂરી નહીં હોવાથી માલઢોરને ખેતરમાં રોકી રાખ્યા હતા. પોલીસ સાથે વાટાઘાટો બાદ અંતે માલધારીઓ આગેવાન તાલુકા વિકાસ અધિકારીને કચેરીએ પહોંચી ગોચરની જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી થયેલા દબાણને હટાવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું અને મોટી સંખ્યામાં તાલુકા પંચાયત કચેરી બેસી ધરણા કર્યા હતા. ભાવનગરના ચમારડી ગામે 3 વર્ષથી ગોચર જમીન મામલે માલધારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે હાલમાં ગોચર જમીન વિવાદ ઉકેલાયો નથી અને આ વિરોધમાં એક માલધારીનું મોત પણ નિપજ્યું છે. આજે માલધારીઓએ ગોચર મામલે ચમારડીથી રેલી કાઢી હતી. આ રેલીમાં સમગ્ર ગુજરાત માલધારી સેનાના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા, તો આગેવાનોએ તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી હતી. જોકે શિહોર પ્રાંતમાં આવતું હોવાથી આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારી શિહોર સુધી પહોંચ્યા હતા, પરંતુ ત્યાં પણ મામલો થાળે નહીં પડતા આગેવાનો અંતે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે વલ્લભીપુર તાલુકા પંચાયત હેઠળ હોવાથી તાલુકા પંચાયત અધિકારીએ ગૌચર જમીન 6 માસ પહેલાં આપી દેવામાં આવી છે, પરંતુ તેમાં ડુંગરો હોવાથી માલધારીઓએ ઢોર ચરાવવાની મુશ્કેલી હોય અન્ય જમીનની માંગણી કરી છે. તંત્ર ગૌચર જમીન મામલે આંખ મીચામણ રમી રહ્યું છે. માલધારીઓને ગેરમાર્ગે દોરીને ડુંગરની જમીન ફાળવી દેવામાં આવી છે. આવામાં ગામના માલધારીઓમાં રોષ ફેલાયો છે. ભાવનગર જિલ્લો સરકાર સામે વિરોધનું કેન્દ્ર બિંદુ બની ગયો છે. માઇનિંગ કેસ બાદ હવે ગૌચર જમીન મામલે ચાલતા આંદોલન ફરી જાગૃત બની રહ્યા છે, ત્યારે ચમારડી ગામે ગૌચર જમીનમાં 6 માસ પહેલાં તંત્રએ જમીન આપી પણ જમીનમાં આપ્યા ડુંગર કે જેમાં માલઢોર ચરાવવા મુશ્કેલ છે. હવે સવાલ તંત્ર સામે ઊભો થાય છે કે મૂળ ગૌચરની જમીન ક્યાં ગઈ, શા માટે માપણી કરીને ડુંગર ગૌચર જમીનમાં ફાળવી દેવાયા. જોકે તંત્ર પાપ છુપાવવા માટે એકબીજાને ખો આપીને માલધારીઓને ઉલટા ચશ્મા પહેરાવી રહ્યા છે.
ગૌચર જમીન માં દબાણ થયેલું છે. હકીકતમાં ગૌચર જે જગ્યા છે એ આજથી 6-1 મહિના પહેલા જ્યારે આ લોકો આંદોલન ઉપર બેઠા હતા અને ત્યારે જે કંઈ એમની માગણી હતી એટલે ત્યારના અધિકારી અને DLR મામલતદાર સાહેબ બધાની રૂબરૂમાં આ માપણી થઈ હતી અને તે એમનો જે સર્વે નંબર 1045 પૈકી જે જગ્યા છે 226 હેક્ટરની એ ખુલ્લી કરી આપી હતી. પણ માપણીમાં 2 ડુંગર બતાવેલા છે એટલે જે ડુંગર છે એમાં પશુઓ ચારો ન કરી શકે એવી એમની માગણી છે. એટલે ડુંગરની જગ્યાએ બીજી જગ્યા એમને ગૌચરની જમીન ફાળવવામાં આવે આવી એક એમની માગણી છે. અને એ માગણી પરત્વે અત્યારે મેં અને મામલતદાર સાહેબ બંનેએ અમારા જે સિહોર પ્રાંત અધિકારી છે એમને એમની સાથે જે માગણીદારો છે એમની સાથે રહી અને પ્રાંત સાહેબને રજૂઆત કરવા અમે સાથે જઈએ છીએ અને એમના મારફત કલેક્ટર સાહેબને પણ અમે રૂબરૂ આ બાબતે જાણ કરીને વહેલામાં વહેલી તકે તેમનો પ્રશ્ન સોલ્વ થાય અને તેમને આ જગ્યા મળે જમીન મળે એવી અમે પણ વિનંતી સાહેબને કરશું કલેક્ટર સાહેબને. આજે 3-4 વર્ષથી ગૌચરણની જગ્યા ઉપર ભૂમાફિયા દ્વારા મોટા માથા કહેવાય એવા વ્યક્તિઓ જે ગૌચરણ ઉપર જે અત્યારે દબાણ કર્યા છે. પણ હકીકતમાં એ લોકોને ખ્યાલ હોવો જોઈએ કે ગૌ માતાના જગ્યા ઉપર જવું એક બહુ મોટું પાપ હોય છે અને સરકાર દ્વારા પણ ખ્યાલ છે કે હમણાં ત્યાં આપણે જાણીએ છીએ કે જે ગૌચરણની જગ્યા ખુલ્લી કરવા માટે આપણા મુખ્યમંત્રીશ્રીએ આવેદનપત્રો જે સ્વીકાર્યા છે અને એણે કીધું છે કે ભાઈ ખુલ્લા કરવા જોઈએ પણ હજી લગી થયા નથી. તો એની માટે માલધારી સમાજ દ્વારા હવે અમે લોકો ગાયો લઈને કેમ કે લોકો એવું કહે છે ગાયો સિટીમાં આવી ગઈ પણ ગાયો સિટીમાં નથી આવી એની જગ્યામાં તમે લોકો આવ્યા છો એની જગ્યા ખુલ્લી કરી દો તો ગાયો મૂળ સ્થાન ઉપર પાછી પરત જઈ શકે તેના માટે હવે અમે લોકો ગાયો લઈ અને સરકારી કલેક્ટર કચેરીઓ જ્યાં લગીન છે ત્યાં લગીન અમે લોકો જવાના છીએ અને ત્યાં અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ માલધારી સેના દ્વારા અમે કરવાના છીએ. જે જગ્યા ઉપર દબાણ હતું ગૌચરની જગ્યા ઉપર ચમાડીમાં 1496 વીઘા જગ્યા છે જે ગૌચરની એના ઉપર ભૂમાફિયાનું દબાણ છે અને હટાવવા માટે અમે આજરોજ વલભીપુર પંચાયતના અંદર આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક મને મિલીભગત સરકારની હોય એવું લાગી રહ્યું છે પણ અમે અમારા હક માટે લડીએ છીએ અને આગામી દિવસોમાં પણ અમે ગુજરાત માલધારી સેના દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન હરેક ગામડે કરશું જ્યાં પણ ગૌચરની જગ્યા દબાણમાં હશે. નિલેશ ઢીલા સાથે NS ગુજરાત ન્યૂઝ ભાવનગર. ગીર સોમનાથમાં ફરી એકવાર નોટોનો વરસાદ જોવા મળ્યો. ભાજપ અને કોંગ્રેસના ગીર સોમનાથના દિગ્ગજ નેતાઓએ કર્યો નોટોનો વરસાદ. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના દેવડી દેદાની ગામના, જ્યાં ગત રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક સાહિત્યકાર બ્રિજદાન ગઢવીએ વીર પુરુષ દેદાજી બારડનો ઇતિહાસ સમજાવતા રાજપૂત સમાજના યુવાનોએ નોટો વર્ષાવવાની શરૂઆત કરી હતી. ડાયરા દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરશીભાઈ બારડ અને ભાજપના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી એક સાથે નોટો વર્ષાવતા જોવા મળ્યા હતા. થોડા સમય પહેલા જ આ બંને રાજકીય વિરોધી નેતાઓને દુશ્મનીનો અંત આવ્યો અને બંને નેતા એક સાથે સ્ટેજ પર આવ્યા અને કારડિયા રાજપૂત સમાજને એકતાના દર્શન કરાવ્યા. જૂનાગઢ ભાજપના માજી સાંસદ દિનુભાઈ સોલંકી અને કોંગ્રેસના કોડીનારના માજી ધારાસભ્ય ધીરસિંહભાઈ બારડ બંને નેતા એક સાથે નોટો વરસાવતા નજરે પડી રહ્યા છે. જોકે યુવાનોએ પણ દિલ ખોલીને નોટો વરસાવી, હાથેથી નોટો ઉડાવવાની મજા ન પડી તો આખે આખી ચાદર ભરીને નોટોનો વરસાદ કર્યો હતો. વિજય જોટવા સાથે NS ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.